હવે આગળ વાત કરીએ તો અમરેલીમાં એક કારને અપાઈ સમાધિ, ઢોલ નગારા અને જમણવાર સહિત લાખોનો ખર્ચ કરી કારને અપાઈ વિદાય. અમરેલીમાં એક કારને અપાઈ સમાધિ, ઢોલ નગારા અને જમણવાર સહિત લાખોનો ખર્ચ કરી અપાઈ કારને વિદાય. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગામની એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. પાડોશિંગા નામના ગામમાં એક એવો અવસર યોજાયો કે જે આજ પહેલા ક્યાંય યોજાયો ન હતો. એક કારને દુલ્હનની જેમ શણગારવામાં આવી, તે બાદમાં કારની ઢોલ નગારાના તાલ સાથે ધામધૂમથી સમાધિ અપાવીને 12 ફૂટ ઊંડા ખાડામાં વિદાય આપી દેવામાં આવી હતી. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગામની એક અજીબો ગરીબ ઘટના હતી, જેમાં પાડરસિંગા નામના ગામમાં એક એવો અવસર યોજાયો કે જે આજ પહેલા ક્યાંય યોજાયો ન હતો. એક કારને દુલ્હનની જેમ શણગારવામાં આવી, તે બાદમાં કારની ઢોલ નગારાના તાલ સાથે ધામધૂમથી સમાધિ આપીને 12 ફૂટ ઊંડા ખાડામાં વિદાય આપી દેવામાં આવી હતી. જે કારે બદલી નાખી કિસ્મત, તે કાર માટે કાઢ્યું વાસ્તે ગાસ્તે ફૂલેકુ, વાલસોઈ વર્ગનારની વિદાય. શાસ્ત્રોક્ત પૂજાવિધિ સાથે કારની વિદાય કારના માલિકે તેની વાલસોઈ કારની વિદાય શાસ્ત્રોક્ત પૂજાવિધિ દ્વારા કરી હતી. વિદાય આપતા પહેલા કારને એવી શણગારવામાં આવી કે દ્રશ્ય જોઈને પ્રથમ નજરે તો એમ જ લાગે કે કાર નવી ખરીદી હશે, પણ આ કારને સમાધિ માટે સજ્જ કરાઈ હતી. સમાધિ માટે આજ સુધી આપણે સંતો મહંતોની કે પછી કોઈ કલ્યાણકારી જીવની જ સમાધિ વિશે સાંભળ્યું છે, પરંતુ પાડોશિંગામાં તો એક કારને સમાધિ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. ટોલ નગારા સાથે ગામમાં કારનું ફૂલેક્યું પણ નીકાળવામાં આવ્યું હતું. તેમાં ગ્રામ્યજનો સહિત આમંત્રિત મહેમાનો પણ જોડાયા હતા. સાધુ સંતોએ પણ કર્યું અનુષ્ઠાન. ભાગ્યશાળી કાર માટે ભાગ્ય બદલાતા ઢોલ નગારા પણ વાગ્યા, વાલસોઈ કારની વિદાય. ડીજેના તાલે રાસની રમઝટ પણ જામી હતી, પણ સવાલ એ થાય છે કે આખરે એક કારને સમાધિ શા માટે અપાઈ રહી છે, તો તેની પાછળની સ્ટોરી એટલી જ રસપ્રદ છે. પાડરસિંગા ગામના ખેડૂત સંજય પોલારાએ વર્ષ 2014માં આ ફોર વ્હીલર કાર ખરીદી હતી. તેમનું કહેવું છે કે આ કાર ખરીદ્યા બાદ તેમની ખૂબ પ્રગતિ થઈ અને સમાજમાં પદ પ્રતિષ્ઠા વધ્યા હતા. કાર હવે જૂની થઈ ચૂકી છે, પણ જેની સાથે લાગણીઓનો નાતો બંધાઈ ગયો છે તેવી કારને વેચવાનું મન ન થયું. તે પછી કાર માલિકને આ કારની સમાધિનો વિચાર આવ્યો. પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના પૂર્વ મહિલા કોર્પોરેટર શિલ્પાબેન મહેશસિંહ મકવાણા દ્વારા પ્રાંતિજ વોર્ડ નંબર 6ના તમામે તમામ ભાઈ બહેનો તથા પ્રાંતિજના તમામે તમામ નગરજનો તથા પ્રાંતિજ તાલુકાના લોકોને આવનાર દિવાળી પર્વના તહેવારને લઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવે છે અને આવનારું નવું વર્ષ તમારા સર્વ માટે સુખદાયી લાભદાયી ફળદાયી નીવડે તેવી પ્રભુની પ્રાર્થના.
પ્રાંતિજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશજી કચરાજી મકવાણા દ્વારા પ્રાંતિજ તલુજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ ભાઈ બહેનો મિત્રો ગ્રાહક મિત્રો સ્નેહીજનોની દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન તથા આવનાર નવું વર્ષ આપ સર્વે માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે તેમજ શુભેચ્છાઓ સાથે પ્રભુની પ્રાર્થના.